સુપરની વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર વિષય ઇતિહાસ અને ઇતિહાસ પ્રકરણ નંબર 3 ની ચર્ચા કરી. વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 1 એની અંદર અગાઉ આપણે બે વિડિયોની અંદર આપણે વૈદિક સંસ્કૃતિની વાત કરી હતી. એની અંદર સમાજ જીવન, વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા અને વેદકાલીન રાજ્ય વ્યવસ્થા, ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોની આપણે ચર્ચા કરી. આજે આપણે એ આગળ જોતા ત્રણ ટોપિકની ચર્ચા કરીશું કે ભાઈ વેદકાલીન અર્થવ્યવસ્થા શું હતી, અનુવૈદિકકાલીન ભારત કેવું હતું અને અનુવૈદિક સમાજ વ્યવસ્થા કેવી હતી એની વાત આપણે આજે કરીએ. એને સૌ પ્રથમ આપણે ટોપિક જોઈશું વેદકાલીન અર્થવ્યવસ્થા. કે ભાઈ વેદકાલીન અર્થવ્યવસ્થા સામાન્ય રીતે જોઈએ તો આપણે જોઈએ છીએ કે ભાઈ વેદકાલીન અર્થવ્યવસ્થામાં આર્યો મોટાભાગે પશુપાલનનો વ્યવસાય કરતા હતા. પશુપાલન સાથે તે જોડાયેલા હતા. તમે જુઓ કે ભાઈ આર્યોએ સ્થળાંતર કેમ કર્યું તો પશુપાલન ચારાની જે તંગી ઉદભવી તેના કારણે આર્યોએ સ્થળાંતર કર્યું. એટલે અહીંયા અર્થવ્યવસ્થાની અંદર પશુપાલન સાથે જોડાયેલે કેટલીક બાબતો અહીંયા આપણને જોવા મળશે. તો સામાન્ય રીતે ભૂતકાળની અર્થવ્યવસ્થાની અંદર આર્યો એ પશુપાલન સાથે જોડાયેલા હતા. એટલે એ દૂધ, માંસ અને ચામડા મેળવવા માટે કે ભાઈ આ દૂધ, માંસ અને ચામડું મેળવવા માટે એ મોટાભાગે ગાય, ભેંસ, ઘેટા બકરા અને ઘોડા પાળતા હતા. ગાય અને ઘોડા માટે સૌથી મહત્ત્વપૂર્ણ કે ભાઈ સામાન્ય રીતે વાત કરીએ આપણે બરોબર કે ભાઈ એ સમયના લોકો સૌથી ધનવાન વ્યક્તિ કોણ હતો કે જેની પાસે સૌથી વધારે ગાય અને ઘોડાઓ હોય એ ઋગ્વેદકાલીન સમાજની અંદર સૌથી ધનવાન વ્યક્તિઓ હતા. એની સાથે અહીંયા આપણે લખેલું છે કે ભાઈ ગો, અહીંયા ગો શબ્દ ઉપરથી કેટલાક શબ્દો અહીંયા જોવા મળે છે. એ સમયમાં આ ગો શબ્દ ઉપરથી કેટલાક શબ્દોનો જે ઉપયોગ થયેલો છે અહીંયા જોઈએ કે ભાઈ ગોતમ નામ આપ્યું એનો સામાન્ય અર્થ ભાઈ ધનવાન વ્યક્તિ તરીકે થાય છે. કે ભાઈ એ ગૌતમ ધનવાન વ્યક્તિને ત્યાં શું કહેવામાં આવતું હતું, ભાઈ ધનવાન વ્યક્તિને ત્યાં ગૌતમ કહેવામાં આવતું હતું. જે ગાયની દૂધ દોડાની સ્ત્રીને દુહિતા કહેવામાં આવતી હતી અને યુદ્ધ માટે જે શબ્દ વપરાતો હતો એ ગવેષણ શબ્દ વપરાતો હતો. એટલે ગો શબ્દ ઉપરથી અહીંયા કેટલાક શબ્દો એ જોવા મળે છે. સામાન્ય રીતે ગાયોની શોધ કરી અને મોટાભાગે યુદ્ધોમાં પશુઓનો ઉપયોગ એ લોકો કરતા હતા. ગાયને શું કહેવાતું એ સમયની અંદર, કે ગાયને એ સમયની બધી ઈચ્છાઓ પૂરી કરનારી કામદા તરીકે ઓળખાતા હતા. કે ભાઈ ગાય છે ને કામદા, એટલે બધી ઈચ્છાઓ પૂરી કરનારી એને કામદા તરીકે ગાયને ઓળખવામાં આવતું હતું. સામાન્ય રીતે આર્યો પશુપાલન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. કેટલીક બાબતો જોઈએ કે ભાઈ આ બધી વસ્તુઓ ઉપરથી એવું કહી શકાય કે ભાઈ આર્યોનો વ્યવસાય મોટાભાગે અથવા અર્થવ્યવસ્થા ચાલતી હોય તો એ પશુપાલનના વ્યવસાય સાથે જોવા મળે છે. બીજું કે ભાઈ આર્યો એ સમયની અંદર પશુપાલન સાથે સંકળાયેલું ભટકતું જીવન પણ ગુજારતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘાસચારાની તંગીને કારણે એ પણ પ્રખરતા જોવા મળતા હતા. એટલે એમની જે વ્યવસ્થા હતી એક અર્થવ્યવસ્થા, એક કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા જોવા મળતી હતી. સામાન્ય રીતે ખેતીના મજબૂત પુરાવાઓ ઓછા જોવા મળે છે. આ સમયની અંદર કોઈ ઠોસ પુરાવાઓ મળતા નથી, કારણ કે ખેતી કરતા હશે એવો કોઈ પુરાવો જોવા મળતો નથી. પણ થોડી ઘણી બાબત ઉપરથી એવું કહી શકાય કે એ ખેતી વિશે થોડું ઘણું જાણતા હશે. એની પણ અહીંયા થોડી પુષ્ટિ કરવામાં આવી છે કે ભાઈ આર્યો વિશે પશુપાલનનો વ્યવસાય સાથે સાથે થોડી ઘણી ખેતી પણ એ લોકો કરતા હતા. જવનો ઉપયોગ ખોરાકની અંદર કેટલાક વ્યક્તિઓ અથવા ઇતિહાસકારો એ આર્યોને જવનો ખોરાકનો ઉપયોગ કરતા હશે એવું માનતા હતા. કારણ કે જવના પુરાવાઓ કેટલા ઇતિહાસકારોએ આર્યોના સ્થળોએથી શોધી પાડ્યા અથવા મળી આવ્યા છે. એટલે કહી શકાય કે ખોરાકમાં જે આર્યો હતા એ જવનો વધારે ઉપયોગ કરતા હતા. કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા મોટાભાગે અભાવને કારણે સામાન્ય રીતે પશુપાલન
કૃષિ ખેતી ઓછી જોવા મળતી હતી એટલે એ લોકો સૌથી વધુ મહત્વ એ પશુપાલનને આપતા હતા। पशुपालन सिवाय बीजा केटलाक ए लोको कामो करता हता जेम के सुथारी कामकाज शिकार करवो वणाट करवो धातुने ओगाळवानुं काम एवो करता हता। खेती ओछी जोवा मळती हती पशुपालन एटलो व्यवसाय हतो एनी साथे साथे बीजा केटलाक काम एवो करता के भई शिकार पर जवुं अथवा तो धातु ओगाळवानुं काम करवो सुथारी काम वणाट काम जेवी प्रवृत्तिओ ए पशुपालन साथे साथे करता हता। सामान्य रीते એ કોઈ વસ્તુની અદલા બદલી એ વસ્તુ વિનિમય પ્રથા દ્વારા જોવા મળતી હતી એટલે વિનિમયનું માધ્યમ હતું કોઈ એક વસ્તુ આપે અને સામે બીજી વસ્તુ લેવી એ બાબત ત્યાં જોવા મળતી હતી। સામાન્ય રીતે ગાય એ વસ્તુ વિનિમયની જે પ્રથા હતી એમાં સૌથી મહત્વનું અને સૌથી મોંઘું ગણવામાં આવતું હતું કે ભાઈ ગાય જે વસ્તુ વિનિમય આપવા લેવાનો જે વ્યવહાર છે એમાં ગાય એ સૌથી મોંઘી વસ્તુ ગણવામાં આવતી હતી। આમ સામાન્ય રીતે જોવા જઈએ રાજણ બ્રાહ્મણ પુરોહિતો ગાય વાળાઓની ભેટો ત્યાં જોવા મળે છે। બીજી બાબતની વાત કરીએ ભારતની ઉત્તર અને પશ્ચિમ કે ભાઈ ઉત્તર અને પશ્ચિમ સરહદ પર આવા લોકોનું આગમન એ ભારતીય સંસ્કૃતિની ખૂબ જ મહત્વની બાબત કહી શકાય છે કે ભાઈ આપને ખ્યાલ છે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે ભાઈ આર્યો એ ભારતની વિદેશમાંથી આવેલી કે યુરેશિયામાંથી આવેલી એક જાતિ હતી એટલે ઉત્તર અને પશ્ચિમ ભાગમાં એમનો વસવાટ થયો હતો। આમ સામાન્ય રીતે ઈસવીસન 1500ની આજુબાજુ સપ્ત સિંધુ પ્રદેશની અંદર એમનો ફેલાવો થયો કે જે સાત નદીઓનો સમૂહ છે જેને આપણે પંજાબ તરીકે ઓળખીએ છીએ એમનો ફેલાવો થતો ગયો। આમ સામાન્ય ગંગા અને યમુના નદીને તરફ એ લોકો આગળ વધતા ગયા અને પોતાનો જે દેશ હતો સ્વાર્થ હતો એ ધીરે ધીરે આગળ વધતો ગયો અને સામાન્ય રીતે જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિના સંપર્કના લોકોમાં આવ્યા। આમ આર્ય સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ એમની પ્રવૃત્તિઓ આપણે અહીંયા જોઈએ કે ભાઈ આર્યો કઈ બાબત સાથે જોવા મળે છે। આમ સામાન્ય રીતે જોવા જઈએ આર્ય સંસ્કૃતિ ભારતની સૌથી મહાન અને વિશાળ સંસ્કૃતિ સુધી આજ સુધી વિકાસથી જોવા મળે છે કારણ કે આપણે શરૂઆતથી જોયું કે ભાઈ આર્યો એ કઈ પ્રકારની વ્યવસ્થા એમનામાં જોવા મળી હતી। અહીંયા આપણે જે વેદકાલીન વ્યવસ્થાની અંદર આપણે ઋગ્વેદમાં આર્યોની જ વાત કરીએ છીએ કે ભાઈ એક વેદ કે ભાઈ જે ઋગ્વેદની રચના છે એની અંદર ફક્ત અને ફક્ત આર્યોનો જ ઉલ્લેખ જોવા મળે છે કે ભાઈ ઈસવીસન પૂર્વે પંદરસોની આસપાસ ભારતમાં આર્યો પ્રવેશ્યા અને આર્યોએ ભારતની સંસ્કૃતિને ચરમસીમા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે। હવે આ સાથે વેદકાલીન અર્થવ્યવસ્થા વેદકાલીન સમયની સાથે હવે અનુવેદકાલીન ભારત વિશે જોઈએ કે ભાઈ અનુવેદકાલીન ભારતની અંદર આપણે આમ ટોટલ ચાર ગ્રંથ છે વેદ ગણવામાં ઋગ્વેદ યજુર્વેદ અર્થવેદ અને સામવેદ પણ વેદકાલીન સમયની અંદર આપણે ફક્ત એક જ વેદની વાત કરી હતી જે ઋગ્વેદ સૌથી પ્રાચીન છે પરંતુ અનુવેદિકાલીન ભારત છે અથવા અનુવેદિક ભારત છે એની અંદર ઋગ્વેદ સિવાયના બીજા ત્રણ વેદોની વાત કરવામાં આવી છે। સામાન્ય રીતે આપણે સામાન્ય રીતે એવું કહી શકીએ કે ભાઈ અનુવેદિક જે ભારત છે એનો જે સમયગાળાની વાત કરીએ તો ઈસવીસનની પૂર્વે નિશા 1000 થી ઈસવીસન પૂર્વે 600 નો સમયગાળો માનવામાં આવે છે। આ સમયગાળો છે એ અનુવેદિક ભારતની ગણના કરવામાં આવે છે। આ સમયનો ઇતિહાસ જાણવા માટે કે ભાઈ આ અનુવેદિક ભારતનો જો આપણે ઇતિહાસ જાણવો હોય તો આપણે ત્રણ ગ્રંથોનું અધ્યયન કરવું પડે કે ભાઈ ઋગ્વેદ સિવાય બીજા ત્રણ કે જેને સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ ઉપલબ્ધ છે આ સિવાય કેટલાક બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો રામાયણ અને મહાભારત પણ જોવા મળે છે કે ભાઈ અનુવેદિકા
વૈદિકાની વાત કરીએ આપણે ઋગ્વેદમાંથી માહિતી મળી જાય, પરંતુ અનુવૈદિક ભારતની અંદર અનુવૈદિક કાળની જો માહિતી જોઈતી હોય તો ઋગ્વેદ સાથે બીજા ત્રણ વેદો જેવા સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ, એ સિવાય કેટલાક ગ્રંથો છે ભારતીય સંસ્કૃતિની અંદર જેવા બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, રામાયણ અને મહાભારત જેવી બાબતો આપણે આ બધી ગ્રંથો ઉપરથી આપણને અનુવૈદિક ભારતની માહિતી મળી શકે છે કે ભાઈ અનુવૈદિક આર્યો પછીનો જે કાળો આપણે જાણીએ છીએ કે આર્યો પહેલા ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં આર્યોની વાત થઈ એ પછીનો અનુવૈદિક સમયગાળો છે એની માહિતી આપણને આ ગ્રંથોની અંદરથી મળી જાય છે. સામાન્ય રીતે વાત કરીએ તો ઉત્તર વેદકાલીન ભારત ખાસ કરીને કૃષિની એક, હવે આ વેદકાલીન સમય વ્યવસ્થા હતી, હવે ઉત્તર વેદકાલીન એટલે અનુવેદ ભારતની વાત કરીએ છીએ તો ઉત્તર વેદકાલીન ભારતમાં ખાસ કરીને કૃષિમાં એક વિશેષ પ્રકારની ક્રાંતિ, જો તમે આપણે વાત કરી હતી આર્યો વેદકાલીન સમયની અંદર ખેતીની બાબત ત્યાં ઓછી જોવા મળતી હતી, પરંતુ અહીંયા ઉત્તર વેદકાલીન ભારત છે એની અંદર કૃષિ ખૂબ જ પ્રમાણમાં એટલે ખેતી થતી હતી. સામાન્ય રીતે જોવા જઈએ ભારતીય સમાજ જીવન ઉપર કૃષિની ખૂબ જ અસર જોવા મળી હતી. અનુવૈદિક સમાજમાં અલગ પ્રકારનો હતો કે વૈદિક સમાજ અને અનુવૈદિક સમાજ એ બંને જુદો જોવા મળતો હતો. સામાન્ય રીતે વાત કરીએ તો વર્ણ વ્યવસ્થા, અનુવૈદિક સમાજની અંદર વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી. ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા હતી કે ભાઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ અને શુદ્ર, આમ ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી. કે ભાઈ લોકોને સામાન્ય રીતે ઊંચો, એનથી નીચો અને છેલ્લી કક્ષા એવી ચાર ભાગમાં એ વર્ણ વ્યવસ્થા જોવા મળી હતી, પરંતુ આપણે વેદકાલીન વ્યવસ્થાની વાત કરીએ તો એની અંદર જોયું હતું કે આપણે કોઈ પણ પ્રકારની વર્ણ વ્યવસ્થા જોવા મળતી ન હતી. સમાનાર્થી બધા જ લોકો સમાન હતા એ બાબત ત્યાં જોવા મળી હતી. આમ સામાન્ય રીતે વાત કરીએ તો અહીંયા ચાર વર્ણ જોવા મળે છે, ખાસ કરીને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ. તો એ આ જે વર્ણો હતા એનો સામાન્ય રીતે દરજો શું હતો એની વાત કરીએ આપણે તો કે ભાઈ પ્રથમ બે વર્ણો કે જે બ્રાહ્મણ અને ક્ષત્રિય છે સમાજમાં સૌથી મોભાનું સ્થાન હતું એવું કહી શકાય છે, અને અન્ય બે વર્ગો ઉપર એમનું નિયંત્રણ કે નીચેના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ અને શુદ્ર, આમ ચાર વર્ણો પ્રથમ બે બ્રાહ્મણ અને ક્ષત્રિય એનું સંપૂર્ણ નિયંત્રણ બીજી નીચેની બે જાતિ વૈશ્ય અને શુદ્ર ઉપર થતું જોવા મળે છે. સામાન્ય રીતે જે છેલ્લી કક્ષાની લાસ્ટ ક્વોલિટીનો દરજો હતો એ વર્ણ વ્યવસ્થાની અંદર શુદ્રનો જોવા મળતો હતો. એટલે અહીંયા આ સમાજની અંદર વર્ણ વ્યવસ્થા જોવા મળે છે, ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા, બરોબર. ખાસ ધ્યાન રાખજો કે ભાઈ વેદકાલીન અનુવૈદિક અથવા ઉત્તર વેદકાલીન સંસ્કૃતિની અંદર ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થાઓ જોવા મળે છે. હવે આ ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા છે એમાં લોકો શું કામ કરતા હતા કે ભાઈ બ્રાહ્મણોનું શું કામ હતું કે ભાઈ બ્રાહ્મણો ધર્મ, શિક્ષણ, કર્મકાંડ અને બીજી પ્રવૃત્તિઓ, યજ્ઞ આદિ પ્રવૃત્તિઓ કરતા હતા. ક્ષત્રિયનું શું કામ હતું કે ભાઈ ક્ષત્રિય લોકોનું રાજ્યની અંદર વહીવટીતંત્ર અને રાજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવાનું કામ એ ક્ષત્રિયોનું ત્યાં જોવા મળતું હતું. વૈશ્ય વર્ણ હતો એ કૃષિ, વેપાર, વાણિજ્ય સાથે જોડાયેલો હતો, અને છેલ્લે શુદ્ર વર્ણ એ કારીગરોની શ્રેણીમાં આવતો હતો. એટલે અહીંયા ચાર વર્ગો પાડેલા છે, ચાર વર્ણ છે કે ભાઈ બ્રાહ્મણ હોય તો આ જ કામ કરે, ક્ષત્રિય હોય તો રાજ્ય વ્યવસ્થા સંભાળે, શુદ્ર હોય તો વેપાર વાણિજ્ય, વૈશ્ય હોય તો વેપાર વાણિજ્ય કરે, અને શુદ્ર વર્ગ હતો એ કારીગરની કામગીરી કરતા હતા. આમ અનુવૈદિક સમાજની અંદર સામાજિક રીતે કુટુંબનું મહત્વ વધતું જોવા મળે છે. પરિવાર એ સૌથી મોટું પ્રાથમિક એકમ હતું. આપણે જોયું કુટુંબનું પ્રાધાન્ય આપણે વેદકાલીન સમુદાયની અંદર પણ જોયું અને આમાં પણ જોવા મળ્યું છે. હવે સમાજની વાત કરીએ અનુવૈદિકકાલીન સમાજની અંદર કે આપણે જોયું ચાર વર્ણો હતા કુટુંબ વ્યવસ્થા હતી. કુટુંબની અંદર પિતૃ સત્તા કુટુંબ,
સ્વીકારવું મહત્વ આ સમુદાયની અંદર પણ સૌથી મહત્વનું હતું. સામાન્ય રીતે જોવા જઈએ તો કુટુંબની અંદર પુત્ર પ્રાપ્તિ માટે સૌથી વધુ યજ્ઞ કર્મકાંડ કરવામાં આવતા હતા. એટલે આ ઉપરથી કહી શકાય કે ભાઈ જે અનુવૈદિક કાળીન ભારત છે એ પુરુષ પ્રધાનને સૌથી મહત્વ આપવામાં આવતું. બીજી વાત કરીએ તો સમાજમાં પુરુષોનું સ્થાન વધુ મહત્વ હતું. સમાજની અંદર પુરુષો એકથી વધુ પત્નીઓ રાખી શકતા હતા. આમ સામાન્ય રીતે સ્ત્રીઓના દરજામાં પણ થોડો સુધારો આવ્યો. તમે જોજો ધ્યાનથી કે ભાઈ જે વેદકાલીન વ્યવસ્થા હતી એમાં એક જ પત્નીનો રિવાજ હતો. સ્ત્રીઓ દરેક પુરુષ જે કામ કરે એ સ્ત્રીઓ કરતી હતી, પણ આ સમુદાયની અંદર એવું જોવા મળતું નથી. પુરુષ પ્રધાન સમાજ છે એમાં સ્ત્રીઓની સ્થિતિ થોડી નીચી કક્ષાની જોવા મળે છે. બરાબર, સ્ત્રીઓ એ બીજે કોઈ બાબતમાં ભાગ લઈ શકતી ન હતી. એકથી વધારે પત્નીઓ પણ આ સમુદાયની અંદર જોવા મળે. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો અનુવૈદિક કાળમાં જમીનનું મહત્વ સૌથી વધુ હતું, કારણ કે ખેતી થતી હતી એટલે લોકોને જમીનની લાલસાઓ વધુ જોવા મળી હતી. આપણને રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં સ્પષ્ટ જોવા મળે છે, કારણ કે આ બધા જ યુદ્ધો તમે જુઓ કે ભાઈ મહાભારત શા માટે થયું. બરાબર, તો મહાભારત એ સામાન્ય રીતે કહેવાય છે બીજું, પણ પોતાના અધિકારો ક્ષેત્ર મેળવવા માટે યુદ્ધો થતા. લોખંડની શોધના કારણે કૃષિનું મહત્વ વધ્યું. અહીંયા આ સમુદાયની અંદર આ કાલીનમાં ભારતમાં લોખંડનો ઉપયોગ વધ્યો અથવા લોખંડની શોધ થઈ, જેના કારણે કૃષિનો વિકાસ થયો એવું જોવા મળે છે. સામાન્ય રીતે ધીરે ધીરે આર્યો પશ્ચિમથી પૂર્વ તરફ ખસવા લાગ્યા, કારણ કે હવે ખેતી કરતા થયા. આર્યો એટલે પશ્ચિમથી પૂર્વ તરફ ખસ્યા, જે મહાભારતમાં આર્યો પૂર્વ તરફના સ્થળાંતરમાં આપણે જોઈ શકીએ છીએ. તો રામાયણમાં આર્યો દક્ષિણ તરફ ખસ્યા હતા એવું કહી શકાય. બંને ગ્રંથોને આધારે કે ભાઈ બંને ગ્રંથોને આધારે આપણે કહી શકીએ કે ભાઈ મહાભારતનો જે સમય હતો એ સમયમાં આર્યો પૂર્વ તરફ ખસ્યા, અને રામાયણનો જે સમયગાળો હતો એમાં આર્યો એ દક્ષિણ તરફ ખસ્યા. રામાયણ વખતે વાત કરીએ તો દક્ષિણ બાજુ અને મહાભારત માટે પશ્ચિમ બાજુ એમનો વસવાટ ધીરે ધીરે ખસતો ગયો. આમ સામાન્ય રીતે જોવા જઈએ કે ભાઈ રાજાની બાબતની વાત કરીએ કે સમાજ વ્યવસ્થાની અંદર રાજા મુખ્ય હતું, પરંતુ રાજા એ વંશ પરંપરાગત રાજા પણ ચાલતું હતું. એટલે સામાન્ય રીતે જોવા જઈએ કે ભાઈ રાજાનું જે પદ હતું એ રાજાના પુત્રને મળતું હતું. તમે જુઓ કે ભાઈ વેદકાલીન સમુદાયની અંદર આવું નહોતું, રાજા માટે ચૂંટણીઓ કરવામાં આવતી હતી, પણ આ સમુદાયની અંદર એવું જોવા મળેલું છે કે ભાઈ રાજાનું જે પદ હતું એ વ્યક્તિને વંશ પરંપરાગત મળતું હતું. રાજાનો પુત્ર જ રાજા થતો હતો એવી અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામાન્ય બાબતની અંદર અર્થવેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સંબંધ દર્શાવેલો છે કે ભાઈ આ સમયગાળાની અંદર આર્ય અને અનાર્ય એ બંને સંસ્કૃતિનો સમન્વય આપણે અર્થવેદની અંદર જોવા મળે છે. તો હવે આપણે જોયું કે ભાઈ આર્ય સંસ્કૃતિ એ વેદકાલીન સમુદાયની સંસ્કૃતિ છે, જ્યારે અનાર્ય સંસ્કૃતિ એ આપણે ઉત્તર વેદકાળીન અથવા અનુવેદિક કાળની ગણવામાં આવે છે. સામાન્ય રીતે જોવા જઈએ કે ભાઈ આર્યો સાથે અનાર્ય સાથે આર્યોના સંઘર્ષો થતા હતા બંને વચ્ચે, કે ભાઈ આ બંને સમુદાય સાથે તમને સંઘર્ષો જોવા મળતા હતા. કેટલાક બાબતના વાત કરીએ તો આર્યોની સંસ્કૃતિ એ અનાર્યોએ અપનાવી અને અનાર્યોની સંસ્કૃતિ એ આર્યોએ પણ અપનાવી, એટલે બંનેની સંસ્કૃતિ સાથે એ સંગમ જોવા મળેલો છે. કેટલીક બાબતો પણ સૌમ્યતા અથવા તો સરળતા જોવા મળે છે.
आम कही सकाय के भाई आ बे कालनी अंदर राज्य व्यवस्था आ प्रकारनी हती। हवे धार्मिक बाबत की बात करिए तो अनुवेदिक कालनी अंदर इंद्र वरुण जेवा आपणे पहला जोयु बराबर वैदिक कालनी अंदर के भाई इंद्र वरसादना देव माटे आ आ समुदाय नी अंदर आखू जुदू जोवा मळे छे के भाई आ समुदाय नी अंदर लोको ब्रह्मा विष्णु अने शिव नु महत्व वधवा लाग्यु। यज्ञोनी परंपरा अत्यंत वधी के भाई यज्ञो करवा थता के भाई यज्ञोनी अंदर अश्वमेध यज्ञ पण आ समुदाय नी अंदर थतो जोवा मळे छे। आम यज्ञोनी परंपरा विकसित पशुबला पशुबली आपवामां आवती हती ए प्रक्रिया पण आ समुदाय नी अंदर वधवा लागी। आम भारतनी अंदर व्यापार वाणिज्यनो पण खूब ज मोटो एवो विकास कारण के कृषिनी शोध थई कृषि बाबत उपर सौथी महत्व वध्यो लोखंडनी शोध थता व्यापार वाणिज्यनो खूब ज विकास वध्यो हतो। अमे ભારતમાં આ વેપાર વાણિજ્ય છે અને ભારતની અંદર નવા મોટા શહેરોનો ઉદ્ભવ અને વિકાસ થવા લાગ્યો। આમ સામાન્ય રીતે વાત કરીએ તો બૌદ્ધિક સાહિત્યમાં આ શહેરનો વિશેષ કે ભાઈ જે બૌદ્ધિક સાહિત્ય અગાઉ ભણવામાં આવશે એની અંદર આ શહેરોનો વિકાસ ખૂબ જ ચર્ચાથી કરવામાં આવ્યો છે। આમ કહી શકાય કે ભાઈ ધીમે ધીમે એકતંત્ર રાજ્યનો જન્મ થયો જમીનની વધવાની લાલસા વધી રાજાઓની અંદર કારણ કે ખેતી કરવા માટે સૌથી વધુ મહત્વ જમીનને આપવામાં આવતું। આમ આ બાબત ઉપરથી કહી શકાય કે ભાઈ વેદકાલીન ભારત કરતાં અનુવેદિકકાલીન ભારત દ્રષ્ટિએ ભિન્ન છે કે ભાઈ વેદકાલીન અને અનુવેદ બંનેમાં તફાવત જોવા મળે છે એ આપણે વાત કરીએ ઉપરથી આપણને ખ્યાલ આવે બંને જે સમુદાય છે વેદકાલીન અને અનુવેદકાલના તફાવત જોવા મળે છે। આમ સામાન્ય રીતે કોઈ પણ બાબતની વાત કરીએ કે અર્થવ્યવસ્થાની અંદર વેપાર વાણિજ્યની સમાજ વ્યવસ્થાની દરેક બાબતની અંદર ભિન્નતા જોવા મળે છે એટલે અહીંયા આપણે આ પાઠની અંદર આટલી બાબતો જોઈ કે ભાઈ વેદકાલીન સમુદાય અને ઉત્તર વેદકાલીન સમુદાયની કેટલીક બાબતો એ આપણે અહીંયા ચર્ચા કરી। હવે આ પાઠની મધ્યની વાત કરીએ તો મોટા પ્રશ્નો 5 આપેલા છે ટૂંકમાં જવાબ આપો વેદો કયા કયા 4 વેદો લોખંડની શોધથી શું અસ્તિત્વમાં આવ્યું બરાબર સ્વાધ્યાયની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું અહીંયા આપણો આ પાઠ પૂરો થાય થેન્ક યુ।